ભાવનગર જિલ્લાના બાડીપડવા ગામમાં જમીન સંપાદનનો વિવાદ હજુ ઉકેલાયો નથી ત્યારે આજે લિગ્નાઇટ કંપની અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે જેમાં ખેડૂતોની માંગણી પર ચર્ચા કરવામાં આવશે। જો કે ખેડૂતોએ બેઠક સુધી વિરોધ પ્રદર્શન બંધ રાખ્યું છે અને કંપનીએ પણ પોતાનું કામકાજ બંધ રાખ્યું છે। ત્યારે આ મામલે કોંગ્રેસના ધારાસભ્યો અસરગ્રસ્ત લોકોની મુલાકાતે આવવાના છે। ત્યારે આ મામલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર ગામમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જો વહેલી તકે આ અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો લિગ્નાઇટ કંપનીએ દૈનિક 4 કરોડથી વધુનું નુકસાન થવાની સંભાવના છે। તો આજે ખેડૂતો અને લિગ્નાઇટ કંપનીની એક બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે આ અંગે વધુ માહિતી આપવા અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ રહ્યા છે। અર્પણ, જાણવા માંગીએ છું આજે શું મામલો થવાની સંભાવના છે, એક તરફ બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે। જે વાત કરીએ તો ગઈકાલે જે ભાવનગર જિલ્લો છે તેના ઘોઘાની આસપાસનો જે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડનો જે એનર્જી પ્લાન્ટ માઇનિંગ પ્લાન્ટ માટેની સમગ્ર જે બાબત હતી ગઈકાલે જે વિરોધ થયો, પોલીસ દ્વારા જે કાર્યવાહી પણ થઈ, સુરકા ગામે 50 કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમાં 3 થી 4 લોકોને ઈજા પહોંચી હતી અને મહત્ત્વનું કહી શકાય એ અંતર્ગત 40 જેટલા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા। હાલમાં જ્યારે કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ છે ભાવનગરના જે કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત વિરોધ પક્ષના નેતા જે પરેશ ધાનાણી છે તેઓ કોઈ પણ સમય અહીંયા આવી શકે છે અને જે અસરગ્રસ્ત ગામોના લોકો છે તેમની મુલાકાત કરશે। હાલમાં હું જે સુરકા ગામે છું ત્યાં તમને આસપાસના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું। હાલમાં જોઈ શકો છો આપ જે મુખ્ય માઇનિંગનું કામ અંદર ગામ તરફ ચાલે છે ત્યાં જવાનો રસ્તો છે અને તકેદારીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અહીંયા ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો પોલીસ વિભાગના અધિકારીઓ હાલમાં બેઠેલા છે, જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના વાહનો જે છે, તો જે મુખ્ય પડવા પ્લાન્ટ છે ત્યાં તરફ જવાનો રસ્તો છે ત્યાં પણ આપ જોઈ શકો છો જે SRPના જવાનો છે તેને પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યા છે। દૂરની તરફના દ્રશ્યો હું તમને બતાવીશ, પાછળની તરફ જે પડવા પાવર પ્લાન્ટ છે કે જેનું હાલમાં કામ ચાલુ છે અને આ જો માઇનિંગ પ્રોજેક્ટ વહેલી તકે શરૂ ન થાય તો તેને દૈનિક રૂપિયા 4 કરોડનું નુકસાન પણ જઈ રહ્યું છે। એટલે રાજ્ય સરકારે ભૂતકાળમાં જે જમીન સંપાદિત કરી હતી ખેડૂતોને તેના વળતર રૂપે પ્રવર્તમાન બજાર કિંમત કરતાં પણ વધુ નાણાં ચૂક્યા હતા, પરંતુ લગભગ 2 દાયકા થઈ ગયા હોવા છતાં પણ આજ દિન સુધી તેનો ઉપયોગ થયો ન હતો। ખેડૂતોની માંગ હતી કે જે હેતુ માટે જમીન સંપાદિત કરવામાં આવી હતી તેનો ઉપયોગ થયો ન હતી, હવે જમીન સંપાદિત ન થઈ શકે તેને ધ્યાનમાં રાખીને તેમણે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી, પરંતુ તેમની આ અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે એ આધાર પર કે તેમને બજાર કિંમત કરતાં પણ ભૂતકાળમાં કિંમત ચૂકવી દેવામાં આવી છે। એટલે જે રાજ્ય સરકાર છે તે આ જમીનનું સંપાદન કરવા માટે હકદાર છે। એટલે જે રીતે સમગ્ર વિવાદ ઊભો થયો છે હવે જ્યારે તેનામાં વિરોધ પક્ષની પણ ભૂમિકા આવી ગઈ છે તો હવે જોવાનું એ રહે છે કે આખા મામલામાં ગામ લોકોની જે માંગણી છે, સરકારનું જે આયોજન છે અને બીજી બાજુ જે વિરોધ પક્ષની વાત છે સમગ્ર બાબતનો શું